नमस्कार विद्यार्थी मित्रों, मारुति विद्या मंदिर द्वारा चलता विडियो लेक्चर में तमारू स्वागत है। लॉकडाउन में अपने कोई बाहर नहीं निकलता ने बाळको, बधाने तबियत तो सारी बराबर है। गया वक्त आप एक पाठ पूरो कर्यो हतो घटकों ने अलग करवा माटे, पदार्थों ने अलग करवा बराबर। आज एनु रिविजन अने एना प्रश्नों जवाब आज आप करीशू बराबर है। स्वाध्याय करीशू तो साथ विज्ञानी पुस्तक अने रफ बुक राखी जेथी प्रश्नों जवाब अपने लखी सकी। आभार मित्रों। आ पाठ में आप शू सीखी, अनाज माथी हाथों दे वीणी ने कोतरा ने काकरा दूर करे छे। कोतरा ने भारे दाणा थी अलग करवा उपणवामां आवे छे। घटक मिश्रण में घटकों कद में विविधता हो त्यारे तेमने अलग करवा माटे चाळवू गाळवू ए पद्धति वपराय छे। हवे કોતરાને અલગ કરવા માટે ઉપણવાની પદ્ધતિ જે કે છે એ તો કેવી રીતની છે, તો આપણે આગળ જોયું કે ઉપણવું કેવી રીતે થાય, તો મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને ઉપણવું કહે છે। પણ કઈ રીત બાળકો, તો જોઈએ આપણે કે એક પ્રવૃત્તિ જોઈ હતી। સૂકી રેતી સાથે લાકડાનો વેર કે સૂકા પાંદડાનો ભૂકો મિશ્ર કરો, આ મિશ્રણને ડિસ્ક કે છાપા પર મૂકો, આ મિશ્રણ ધ્યાનથી જો, શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે? નહીં દેખાય। બે ઘટકોના કણના કદ સમાન છે? છે। શું ઘટકોને આંચોડે વીણીને અલગ કરવા શક્ય છે? નથી। તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ ઉપર ઉભા રહો, મિશ્રણને ડિસ્કમાં કે કાગળ પર લો, ડિસ્ક કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો, તેને થોડું નમાવો જેથી મિશ્રણ નીચેમાં ધીમેથી તેમાંથી સરકે। શું થયું? શું રેતી અને લાકડાનો વેર એક જ સ્થળે નીચે પડ્યા? શું કોઈ એક ઘટક હવામાંથી દૂર થઈ ગયું? શું હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થયું? મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને ઉપણવું કહે છે। ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે। જે આપણે ઉપણવાની પદ્ધતિ જોઈ ને બાળકો, ઉપણવામાં ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે, તો આ ઉપણવું થયું। હવે પછી ગાળવું, તો ગાળવું એટલે શું? તો ગાળવું જોઈ લઈએ આપણે બાળકો ફરીથી। અને ચાળવું બરાબર છે, ચાળવું પહેલાં। ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવાની હોય છે જેમાંથી કચરો અથવા ભૂસું દૂર કરવાની જરૂર પડે છે, આપણે ચાણી લઈએ છીએ તેમાં લોટ નાખીએ છીએ। ચાળવું એટલે કે આપણે ઘઉંને ચાળીએ છીએ બરાબર છે, તમે તમારા મમ્મી પપ્પા, મમ્મી અથવા મા દાદી નાની મા કાકી અને ક્યારેક પપ્પા પણ કામ કરવા બેઠે છે બરાબર। ચાળવાથી ચાણીના છિદ્રોમાંથી લોટ પસાર થાય છે, જ્યારે મોટો કચરો ચાણીમાં ઉપર રહી જાય છે, અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં પોતરા તથા પથ્થર જેવી અસર જઈને દૂર કરાય છે। સામાન્ય રીતે કોથળો ભરીને ઘઉં એક ત્રાસા ચારણા પર નાખવામાં આવે છે, ચારણો તેમાંથી છળવા અને પણવા છતાં પણ રહી ગયેલા કાકરા અને પોતરા દૂર કરે છે। આપણે ક્યારેક બાંધકામની જગ્યા ઉપર એટલે કે ઘર બાંધકામની જગ્યાએ, બિલ્ડિંગ બાંધકામની જગ્યાએ પણ આપણે રેતી ચાળીએ છીએ, એનું કારણ છે કે રેતીમાં મોટા મોટા પથ્થરો એમાંથી દૂર થઈએ છીએ। જે આવું તમે જોયું હશે, આવો બાળકો મોટો ચાણો જોયો હશે। હવે જોઈએ ગાળણ, તો ગાળણ કોને કહે છે એ પણ જોઈએ। હવે આપણે તમે વિચારો કે ચા પીએ છીએ ત્યારે ચાને આપણે જ્યારે ચા બની જાય એટલે સીધે સીધી પી લઈએ છીએ? નહીં બાળકો, એને વચ્ચે ગરણી રાખીએ છીએ, એનું કારણ કે ચામાં રહેલી ચાની ભૂકી અલગ થઈ જાય એટલે। આપણે ચાની ભૂકી તો પી શકતા નથી બાળકો બરાબર ને, એટલે એને શું કહેવાય છે? ગાળણ કહે છે બરાબર બાળકો। હવે આગળ વધીએ બાળકો, જો ઉપણવું આવી ગયું, ચાળવું આવી ગયું, ગાળવું આવી ગયું બરાબર છે। હવે આગળ જોઈએ, પાણીની રેતીના મિશ્રણમાં રેતીના ભારે કણો તળિયે બેસી જાય છે અને પાણીની નિતરણ દ્વારા અલગ કરવામાં આવે છે। અને નિતરણની પદ્ધતિમાં એવું છે કે ક્યારેક પાણીમાં રહેલી અશુદ્ધિ પણ દૂર કરવાની હોય છે, તો શું કરાય છે? આપણે ક્યારેક પાણીમાં ફટકડી નાખીએ છીએ જેના કારણે પાણીમાં રહેલી અશુદ્ધિઓ નીચે તળિયામાં બેસી જાય અને આપણે ઉપરનું પાણી આપણે અલગ કરી શકીએ છીએ અથવા તો વાપરવા યોગ્ય થઈ જાય છે બરાબર છે। પાણીની ટાંકીમાં આપણે ક્યારેક નાખીએ છીએ ને ફોટકડી બાળકો,
યાદ કરો તો જે પપ્પા તો મમ્મી નાખે છે પાણીની ટાંકીમાં, બરાબર ને? હવે આગળ વધી, અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણમાં ઘટકોના અમલીકરણ માટે ગાળણ પ્રક્રિયા વપરાય છે, જે આપણે ચાની ભૂકીનું ઉદાહરણ જોયું. પ્રવાહીના વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. હવે હું એમ કહું કે બાષ્પીભવનની પ્રક્રિયા આપણે જોઈ હતી, યાદ કરો બાળકો કે ક્યારે બાષ્પીભવનની પ્રક્રિયા જોઈ હતી. અહીંયા જોઈએ, આપણે બાષ્પીભવન જોયું હતું, ઘનીભવન જોયું હતું, બરાબર છે? તો અહીંયા જોઈએ આપણે બાષ્પીભવન પ્રવૃત્તિ નંબર 6, થોડું પાણી ભરેલા બીકરને ગરમ કરો, પાણીને ઉકળવા દો. જો તમને પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો પાણી વરાળમાં ફેરવાઈ અદ્રશ્ય થઈ જાય છે. હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે લાવો. શું પાણીમાં રંગમાં કોઈ ફેરફાર થયો? નહીં થાય બાળકો, બરાબર છે? જે આપણે તે લેક્ચરમાં જોયું હતું, આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પ્રક્રિયાનો પદ્ધતિનો ઉપયોગ થાય છે. પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની ક્રિયાને પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. જોયું અહીંયા બાળકો, પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવન સતત પ્રક્રિયા થાય છે. તમને ખ્યાલ હોય તો ઘણી વખત નદીમાં, તળાવમાં, ઉનાળામાં પાણી સુકાઈ જાય છે. એનું કારણ છે વધારે પડતા તાપને કારણે પાણીનું બાષ્પીભવન થઈ જાય છે, બરાબર? હવે બાષ્પીભવન એ જોઈ લીધું આપણે. સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ છે જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી. આપણે મીઠાનો પ્રયોગ જોયો હતો કે જેમાં પાણી ઓછું અને મીઠું વધારે નાખવાથી બાળકો પાણીમાં મીઠું ઓગળતું નથી અને અમુક મીઠું એમ નમ પડ્યું રહે છે, જેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. જોઈએ બાળકો ફરીથી પ્રવૃત્તિ નંબર 8, થોડી ચમચી મીઠું પાણીમાં ઉમેર્યા બાદ આપણે જોયું હશે કે મીઠું ઓગળ્યા વગર જ બીકરીના તળિયે રહી જાય છે. જો આ એનો અર્થ એવો થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગળી શકાય તેમ નથી, દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે એમ કહેવાય, બરાબર છે? વધારે પડતા બે પ્રવાહીનો જથ્થો જો સરખો હોય તો સરખા પ્રમાણમાં પ્રવાહી દ્રાવ્ય થાય છે, પણ જો એક જથ્થો વધી જાય એક પદાર્થનો તો એમાં પાણીમાં દ્રાવણમાં એ જથ્થો ઓગળતો નથી. એનું કારણ છે કે પાણી સંતૃપ્ત થઈ જાય છે, બરાબર બાળકો? આગળ વધીએ આપણે. દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ ઓગળી શકાય છે. હવે પાણી છે સંતૃપ્ત થઈ ગયું તો એનું વધારે શું કરી શકાય બાળકો? હવે મીઠાને ઓગળવા તો શું કરી શકાય? તો મીઠાને ઓગળવા માટે પાણીને ગરમ કરો, બરાબર છે? પાણી ઓગને ગરમ કરશો એટલે એ વરાળમાં તો રૂપાંતર થશે જ તે, પણ સાથે સાથે મીઠું પણ ઓગળશે. પાણી તેનામાં જુદા જુદા પદાર્થોને જુદા જુદા જથ્થામાં ઓગળે છે, બરાબર છે? જેવો પદાર્થ એવું એની ઓગળવાની પ્રક્રિયા. હવે સ્વાધ્યાય કે જોઈએ, પ્રશ્ન નંબર 1, શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? મેં તમને પહેલાં તે લેક્ચરમાં કીધું હતું આ પાઠના કે પદાર્થોને તેના ગુણધર્મોને આધારે અલગ કરવાથી આપણે પદાર્થ ઓળખવામાં સરળતા રહે છે. જેમ કે આપણે પ્રવાહી પદાર્થોને પ્રવાહી પદાર્થોમાં રાખીએ છીએ, ઘન પદાર્થોને ઘન પદાર્થોમાં. એ સિવાય ઘન પદાર્થો જેમ કે ચોકલેટ હોય તો એક જ કંપનીની ચોકલેટ એક જ બોક્સમાં જારમાં રાખીએ છીએ, બરાબર? બીજી બોક્સની બીજા જારમાં રાખીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો ડેરી મિલ્ક છે એ ડેરી મિલ્કના બોક્સમાં જ હોય, પછી પાર્લેની ચોકલેટના બોક્સમાં સાથે હોતી નથી. છતાં પણ આપણે વ્યવહારુ ઉદાહરણ જોઈએ તો અહીંયા જોઈએ આપણે, આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા તેમાં રહેલા નુકસાન કારક અને બિનઉપયોગી પદાર્થને અલગ કરે છે. ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તેને જુદા જુદા પાડીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો આપણે એને અલગ અલગ કરીએ છીએ, કેમ કે આપણે ઉપયોગમાં સરળતા રહે છે, બરાબર છે? જે પદાર્થોને જુદા પાડવાના હોય તેને અલગ ઘટકોનો હોવો જોઈએ. આ દ્રવ્ય ત્રણમાંથી કોઈ પણ અવસ્થામાં હોઈ શકે, જેમ કે ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર છે? જે એના જુદા જુદા ગુણધર્મોના આધારે અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે, બરાબર છે બાળકો? શું કામ કે એનો ઉપયોગમાં સરળતા રહે
બરાબર છે, એના માટે આપણે અલગ અલગ રાખીએ છીએ. જેમ કે આપણે ચોખાનો ઉપયોગ કરવો છે તો એમાંથી કાંકરા દૂર કરી શકાય છે, ઘઉંનો ઉપયોગ કરવો છે તો એમાંથી કાંકરા દૂર કરી શકાય છે, બરાબર બાળકો? અને ચાની ચા પીવા માટે ચાની ભૂકી ચા તૈયાર ચામાંથી આપણે અલગ કરી શકાય છે, બરાબર. પ્રશ્ન નંબર બે જોઈએ, ઉપણું એટલે શું? આપણે જોઈ લીધું બાળકો, જાતે પ્રશ્નનો જવાબ લખવાનો છે, ક્યારે કરવાનું છે એ પણ જાતે કરવાનું છે. ઉપણું પ્રશ્ન નંબર બે, પ્રશ્ન નંબર ચાર, બરાબર છે, પ્રશ્ન નંબર સાત, પ્રશ્ન નંબર છ તમારે જાતે કરવાના રહેશે, બરાબર. હવે રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ભોતરા તથા રજત કણોને તમે કઈ રીતે દૂર કરશો? તો અલગ અલગ પદ્ધતિ છે. રસોઈ કરતાં પહેલાં તમે તેને ચાળી શકો છો, ઉપણવાની પદ્ધતિથી કરી શકો છો, બરાબર છે. ચાળવાથી એને ચાળવાથી ઉપણવાથી તમે એને અલગ કરી શકો છો. એ પ્રશ્ન નંબર પાંચ, રેતીને માટીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? તો પહેલું તો એને ચાળવાથી મોટા ઓલામાંથી મોટા ચાણામાંથી તમે ચાળી શકો છો. એ સિવાય આપણે અહીંયા એક પદ્ધતિ જોઈ હતી. બરાબર છે, તો એને ચાળવાથી પણ કરી શકો છો, બરાબર. હવે આગળ જોઈએ ખાલી જગ્યાઓ આપણે બાળકો. ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય છે? ચોખાના દાણાને અલગ કરીએ તો એને શું છળવું કહેવાય છે? જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈને મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ગાળણ કહે છે. શું કહે છે? ગાળણ. દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે. તો બાષ્પીભવન, જ્યારે ડોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની નિતારણની પદ્ધતિનો ઉપયોગ થાય છે, બરાબર છે. પહેલાંમાં શું આવશે? તો છળવું. બીજામાં શું આવશે? તો ગાળવું. પછી સીમાં શું આવશે? તો બાષ્પીભવન. ડીમાં શું આવશે? તો નિતારણ. હવે પ્રશ્ન નંબર નવ, ખરું છે કે ખોટું એ જોઈએ. પાણીને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. ખોટી વાત છે, પાણીને દૂધના મિશ્રણને ગાળી ન શકાય, બરાબર છે બાળકો. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય. વિચારો તો દળેલું મીઠું ખાંડના મિશ્રણને, ખોટી વાત છે. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે, ખોટું છે, બરાબર છે. અનાજ અને ફોતરા નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે, એટલે કે ખોટું છે. હવે પ્રશ્ન નંબર દસ, લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુનું શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તમે બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં? એનું કારણ છે કે પાણી તમે ખાંડ ઓગાળો છો ત્યારે પાણીને પણ ઓગાળો સાથે, તો પાણીમાં બરફને ઓગાળો તો બંને બરફ ને ખાંડ બંને ઓગળી જશે. પણ સૌથી પહેલાં શું કરવાનું છે? ખાંડને ઓગાળો ને પછી તમે બરફને ઉમેરો, બરાબર છે. કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે? પાણીને ઉકાળવાથી ખાંડ વધુ ઓગળી શકાશે, બરાબર છે. હવે આગળ જોઈએ આપણે. એક પ્રોજેક્ટ છે, નજીકની ડેરીની મુલાકાત લઈ દૂધમાંથી મલાઈ કાઢવાની રીત વિશે અહેવાલ તૈયાર કરો. પાણીમાંથી કાદવ જેવી અશુદ્ધિઓ દૂર કરવા માટે તમે ઘણી બધી પદ્ધતિઓ વાપરી. ઘણીવાર બધી જ રીતો વાપર્યા પછી પણ મોઢું પાણી હજી થોડું ડહોળું હશે. ચાલો જોઈએ કે આપણે સંપૂર્ણપણે અશુદ્ધિઓ દૂર કરી શકીએ છીએ કે કેમ. અશુદ્ધ પાણીને પ્યાલામાં લો, ફટાકડીના નાના ટુકડા સાથે દોરો બાંધો અને ફટાકડીના ટુકડાને પાણીમાં લટકાવીને ગોળગોળ ફેરો. પાણી ચોખ્ખું થઈ જશે, કેમકે એની રહેલી અશુદ્ધિ ફટાકડીના કારણે તળિયે બેસી જશે. ડોળું પાણીનું શું થયું? તો એ તળિયે બેસી જશે, એનામાંથી અશુદ્ધિ દૂર કરી અને એમાંથી તમે નિતારણ દ્વારા પાણી અલગ કરી શકશો. આ પદ્ધતિ લોડિંગ કહે છે. તમારા કુટુંબના વડીલ સાથે વાત કરી જાણો કે તેઓની આવી કોઈ પદ્ધતિ વાપરી છે અથવા તે વિશે જાણે છે કે નહીં. એક જોવાલાયક વસ્તુ, વિનોવર્સ ઉપણનારા નામનું પેઇન્ટિંગ ગુસ્તાવ કોર્બેટ વડે 1853માં બનાવવામાં
આવ્યું હતું. ફ્રાન્સના નાન્સ નાનાત્સ ખાતેના મ્યુઝિયમ મ્યુઝે મ્યુઝે ડ બોસ આર્ટ્સની પરવાનગીથી ફરી તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચિત્રમાં ઉપડવાની પદ્ધતિ આ બેન કરી રહ્યા છે, બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાળકો પાર્ટ નંબર 6 જોશું, આપણી આસપાસ થતા ફેરફારો, બરાબર છે. આભાર મિત્રો.